ધરમસિંહ ભાઈ નામ છે તમારું? ખૂબ ખૂબ આપને અભિનંદન કરું છું કે તમે અમારા ઉપર વિશ્વાસ કરી અને આ વૈકલ્પિક ચિકિત્સા નોન મેડિકલ ટ્રીટમેન્ટમાં ભાગ લીધો. આજે ખૂબ તપસ્યાથી બેસી રહ્યા સવારથી. શું કેવું છે, શું આશીર્વાદ છે, કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું અને બહુ બરાબર થઈ ગયું, બહુ સારું લાગ્યું. બીજું શું જોયું આજે, વાતાવરણ કેવું હતું? વાતાવરણ બહુ સારું હતું, બહુ ગર્દી હતી, બહુ પબ્લિક હતી. તમે જ્યારે આવ્યા તમને વિશ્વાસ નહોતો કે થશે કે નહીં થશે? એવું કાંઈ નહોતો, આપણે વિશ્વાસથી જ આવ્યા હતા. નહીં એટલે તમને લાગ્યું નહીં કે આટલા સારા રિઝલ્ટ આવશે? એટલે અમે શું છે, મેં જ્યારે ટીવીમાં જોયું ને ત્યારે જ મને નક્કી થઈ ગયું બરાબર હશે. અરે વાહ, મેં ટીવીમાં જોયું ને ત્યારે જ મને નક્કી થઈ ગયું બરાબર હશે. થેન્ક યુ દાદા, તમારા આશીર્વાદથી જ આ સારા થઈ રહ્યા છે લોકો. જે વૃદ્ધજનો આવતા હોય છે, સાજા થઈને આશીર્વાદ આપે ને, એનાથી બે જણ બીજા સાંભળે તો એમને મનમાં હૂફ જાગે અને બિચારા આવીને સાજા થઈ જાય. કારણ કે બહેરાશનો ઇલાજ ક્યાંય કોઈ નથી સંસારમાં, અને એ લોકો બહુ ટોપી પહેરાવે છે, અમેરિકા જાય, કેનેડા જાય, મશીન લગા આ તે ગમે તેમ બોલતા હોય છે. તમને બી શું કહ્યું હશે? તમને શું કહ્યું? મશીન લગાવો. અને મશીન લીધે એને બહુ ખરાબ લાગ્યું ડોક્ટર, કાન બી બરાબર નહીં જોયો. અને જે એ ફોટો બતાવતા હતા અહીંયા, આપણે કાન તમે ચિંતા ના કરો દાદા, તમારે માટે મારે મનમાં બહુ મળકો છે અને ગેરંટી વોરંટી બી છે. જ્યારે બી તમે આવશો તમને ફરી વાર કોઈ બી દવા ટ્રીટમેન્ટ, આખા શરીરનો કોઈ બી રોગ હશે બધી દવા મફત મળશે. ખુશ? શું સાહેબ, તમે ઘરના લોકો આવ્યા છે, તમને કેવું લાગ્યું? આનંદ થયું સાહેબ? આપ પુત્ર છો એમના? કેવું લાગ્યું, ખુશ છો? બસ દાદાને ખૂબ વાતો કરો, એને રીડિંગ થેરાપી કરાવો, વંચાવો, એમને કહો વાંચી વાંચીને બોલે, હે ને? બોલી બોલીને વાંચે નહીં, સાંભળીને બોલી બોલીને સાંભળે. એમ કેટલી 2-3 તારીખ 3-4 તારીખ અમે જોયું હતું. અચ્છા, 3-4 તારીખ નતો કે હતો?